પાસ્ખા ઋતુના પાંચમા અઠવાડિયાનો સોમવાર. આજ્ઞાઓનું પાલન કરવું એટલે ઈસુને પ્રેમ કરવો. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 14મા અધ્યાયના વચનો 21-26. જે મારી આજ્ઞાઓ માથે ચડાવીને તેનું પાલન કરે છે તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો, અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા પિતા પ્રેમ રાખશે, હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ. યહુદાએ ઈશ્કરિયોત નહીં તેમને પૂછ્યું, પ્રભુ, એવું શું બન્યું છે કે આપ અમને આપનો સાક્ષાત્કાર કરાવશો પણ જગતને નહીં કરાવો? ઈસુએ તેને જવાબ આપ્યો, કોઈ જો મારા ઉપર પ્રેમ રાખતો હશે તો તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, અને મારા પિતા તેના ઉપર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીશું અને તેના અંતરમાં વાસ કરીને રહીશું. પણ જે મારા ઉપર પ્રેમ રાખતો નથી તે મારું કહ્યું કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી પણ મને મોકલનાર પિતાના છે. હજી હું તમારી સાથે છું ત્યાં જ મેં તમને આ કહી દીધું, પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા, જેને મારા પિતા મારે નામે મોકલવાના છે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે કંઈ કહ્યું છે તે બધાની યાદ આપશે. ઈસુ પોતાના શિષ્યો સાથે પ્રેમનો સંબંધ વિકસાવવા માગે છે. પ્રેમ પ્રવૃત્તિ છે. ઈસુએ શિષ્યોને આજ્ઞાઓ આપી છે. જે શિષ્યો આ આજ્ઞાઓનું પાલન કરે તે શિષ્યો ઈસુને પ્રેમ કરે છે. જે શિષ્ય ઈસુ પર પ્રેમ રાખે છે તે શિષ્ય પર પિતા પ્રેમ રાખશે અને ઈસુ પણ પ્રેમ રાખશે. એ શિષ્યને પ્રભુનો સાક્ષાત્કાર એટલે કે એકદમ અંગત અનુભવ થશે. પ્રભુનો સાક્ષાત્કાર એટલે પ્રભુનું ભક્ત પાસે આવવું અને ભક્તના અંતરમાં વસવું. પરમ પૂજામાં પુરોહિત ભક્તને આવા આશીર્વાદ આપે છે, પ્રભુ તમારા અંતરમાં વસો. આપણા અંતરમાં પ્રભુનો વાસ આપણે અનુભવીએ છીએ. કોઈક ભજન સાંભળીએ, કોઈક સંમેલનમાં ઉપદેશ સાંભળીએ, તાળીઓ પાડીને પ્રભુની સ્તુતિ કરીએ ત્યારે આપણા અંતરમાં પ્રભુનો વાસ અનુભવી શકીએ છીએ. ક્યારેક આપણા અંતરમાં બદલો લેવાની ભાવના સળગતી હોય છે, માફી નહીં આપવાનો વિચાર ઘૂમતો હોય છે, ખરાબ દાનત પ્રસરેલી હોય છે, ત્યારે આપણા અંતરમાં આપણે પ્રભુની ગેરહાજરી અનુભવીએ છીએ. જ્યારે પણ આપણે પ્રભુની આજ્ઞા પાળવાનો નિર્ધાર કરીએ છીએ ત્યારે આપણા અંતરમાં પ્રભુનો વાસ અનુભવીએ છીએ. જે માનવ ઈસુ પર પ્રેમ રાખતો નથી તે માનવ ઈસુની આજ્ઞા પાળતો નથી. ઈસુ આપણા અંતરાત્મા દ્વારા આપણને કોઈક આદેશ આપતા રહે છે. વાતચીત કરીએ છીએ કે પેલા ભાઈએ મને જબરો ટોણો માર્યો છે, બધા મારા પર હસ્યા છે, હવે એ ભાઈને સંભળાવી દેવાનો મને મોકો મળ્યો છે. ઈસુ મારા અંતરાત્મા દ્વારા મને કહે છે કે શબ્દો ગળી જા, ના બોલીશ, ના બદલો લઈશ. જો હું અંતરાત્માનો અવાજ સાંભળું છું તો ઈસુને પ્રેમ કરું છું. ઈસુનું કહેવું ક્યારેક વડીલો દ્વારા, સાથીઓ દ્વારા, સંતાનો દ્વારા સાંભળવા મળે છે. એટલે જ શાણ પણ છે સાંભળવામાં ઉતાવળા અને પ્રવૃત્તિ કરવામાં ધીમા. ગુસ્સો કરવામાં ઉતાવળ કરવાની જરૂર નથી. ગુસ્સો ઉડી જશે તો ઈસુ પર પ્રેમ કર્યો ગણાશે. ઈસુ પવિત્ર આત્માની વાત કરે છે. પવિત્ર આત્મા ત્રૈક્ય પ્રભુનો ત્રીજો જણ છે. ત્રૈક્યમાં પિતા, પુત્ર, પવિત્ર આત્મા છે. પુત્ર માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે. ઈસુ માનવજાતને પવિત્ર ત્રૈક્યની ઓળખ ધીમે ધીમે કરાવે છે.
સૌપ્રથમ ઈસુ પોતાની ઓળખ પોતાના શબ્દો અને પોતાના કાર્યો દ્વારા કરાવે છે, પછી પિતાની ઓળખ કરાવે છે, હવે પવિત્ર આત્માની ઓળખ કરાવવાનું શરૂ કરે છે. ઈસુ પવિત્ર આત્માની ઓળખ આપણા બેલી એટલે કે આપણા સહાયક, આપણા આધાર તરીકે આપે છે. પવિત્ર આત્માને આપણા પર અથવા આપણા અંતરમાં મોકલનાર છે. પરમપિતા પવિત્ર આત્માને ઈસુને નામે મોકલશે. ક્યારેક કોઈક આપણને પૂછે છે કે કોને નામે ચેક મોકલું? આપણે તો જેનું ખાતું હોય એને નામે ચેક મોકલવાનું કહીએ છીએ. એ ભાઈના ખાતામાં પૈસા જમા થાય એટલે આ ભાઈ આપણને આપે. પિતા પવિત્ર આત્માને ઈસુને નામે મોકલશે. ઈસુ આપણને પવિત્ર આત્મા આપશે. પવિત્ર આત્માનું કામ હશે આપણને સમજ આપવાનું, ઈસુએ જે કંઈ આપણને શીખવ્યું છે તે ફરીથી તાજું કરાવવાનું. પવિત્ર આત્મા જ આપણને શ્રદ્ધામાં ટકાવી રાખશે, આપણી આશાને જીવંત રાખશે, પ્રભુ પર પ્રેમ કરતા શીખવશે. ઈસુ પર પ્રેમ એટલે ઈસુની આજ્ઞા પાળવી. અધિકાર
दिए दोष मुकवा लाच